હેલો ગાઈઝ કેમ છો ઇન્સડી ઓફિશિયલમાં હું રાજ તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણો આ લાસ્ટ લેક્ચર છે બેરોજગારીના ચેપ્ટરમાં અને ટોપિકનું નામ છે આજના બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની વિવિધ યોજનાઓ કે બેરોજગારીની સમસ્યા હલ કરવી છે તો રાજ્ય સરકારે કઈ કઈ યોજનાઓ બહાર પાડી છે રાજ્ય ધેટ મીન્સ આપણે ખાલી સરકાર સમજીશું બરાબર ને મીન્સ કે સરકારે એવી કઈ યોજનાઓ બહાર પાડી છે જેથી કરીને બેરોજગારીની સમસ્યા હલ થઈ શકે તો ફસ્ટ એની આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ જે તમારે બુકમાં આપી છે કે ફર્સ્ટ પંચવર્ષી યોજના જ્યારે બહાર પાડવામાં આવી હતી એમાં મા એમ વિચારવામાં આવ્યું હતું કે જ્યારે પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવશે અને ધીરે ધીરે વિકાસ થશે અને એ પ્રમાણે શું થઈ જશે ઓટોમેટિકલી ગરીબી અને બેરોજગારીને દૂર થઈ જશે બટ આ તો પહેલી પંચવર્ષી ખતમ થઈ બીજી પંચવર્ષી યોજના ખતમ થઈ ત્રીજી ચોથી ચાર પંચવર્ષીય યોજનાઓ ખતમ થઈ ગઈ બટ હજુ પણ ગરીબી અને બેરોજગારી નામનો પ્રશ્ન છે એ એમને એમ ચાલુ હતો તો પછી હવે ગવર્મેન્ટે કંઈક ને કંઈક વિચારવું તો પડતું જ હતું કારણ કે હવે જો આ પ્રશ્ન સોલ્વ ના કર્યો તો આર્થિક વિકાસ તો અટકી જ જવાનો છે બેવાના બે બગડ છે એટલે એમને પછી પાંચમી પંચવર્ષીય યોજના જે હતી ત્યાંથી પછી બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની બધી યોજનાઓ બહાર પાડવાનું શરૂ કરી દીધું દેટ મીન્સ બેરોજગારી પર એમને ફોકસ કર્યું કે આ બેરોજગારીને કેવી રીતના દૂર કરવું તો એમણે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ કામના બદલામાં અનાજ જવાહર રોજગાર યોજના નહેરુ રોજગાર યોજના નેશનલ નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટી કાર્યક્રમ મનરેગા કૌશલ્ય વિકાસ કાર્યક્રમો શ્રમૈ જ્યોતિ યોજના સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા અને મુદ્રા જેવી વિવિધ યોજનાઓનો અમલ સ્ટાર્ટ કર્યો હતો એમાંથી અમુક યોજનાઓ જે તમારા સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમને પાંચમા ચેપ્ટરમાં આપી હતી જસ્ટ ખાલી એક નામ આપ્યું હતું ત્યાં આપણે થોડું ડિસ્કસ કર્યું અને અમુક જેમ કે નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટી કાર્યક્રમ મનરેગા શ્રમેવ જયતે આ બધી તમારી બુકમાં અત્યારે આપેલી છે છઠ્ઠા ચેપ્ટરમાં જે આ લેક્ચરમાં આપણે જોઈશું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેનધરી ધારો આપણી જે અત્યારે જોઈએ ને વન મિનિટ આ રહી નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટી કાર્યક્રમ જેને આપણે કહીએ નરેગા નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ નનરેગા કહેવામાં આવે છે આને અને પછી આનું નામ ચેન્જ કરીને શું કરવામાં આવ્યું હતું મનરેગા કરવામાં આવ્યું તું ઓકે આ એકલું મનરેગા પણ તમને ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે છે ઓકે એટલે અહીં થોડું ધ્યાન આપવાની જરૂર છે હવે આ યોજનાની શરૂઆત ફેબ્રુઆરી બે હજાર છ માં કરવામાં આવેલ ખાસ યાદ રાખવાની છે ફેબ્રુઆરી બે હજાર છ માં આની શરૂઆત કરવામાં આવી હતી આ બધી આંકડાઓ જે છે અમુક તારીખો છે અને ખાસ કરીને આ જે ક્વેશ્ચન ચાલી રહ્યો છે રાજ્યવાળો જેમાં બેરોજગારની સમસ્યા હલ કરવા માટેના અમુક ઉપાયો આપેલ છે જેમાં રાજ્ય સ્કીમ આપેલી હતી તો આમાં જે સ્ટાર્ટિંગની ડેટ છે એ હંમેશા યાદ રાખજો બહુ આઈમપી છે પછી આ યોજનાનો હેતુ શું હતો કે દેશમાં પછાત જિલ્લાઓ જે છે એમાં ગામડામાં જે વસતા લોકો છે એમને રોજગારી પૂરી પાડવાનો આ યોજનાનો હેતુ હતો શું હેતુ હતો કે જે લોકો ગામડામાં વસે છે એમને રોજગારી પૂરી પાડવી જેથી કરી એમને સારું એવું જીવન ગુજરાન એમનું ચલાવી શકે પછી હવે આ તારીખ ખાસ યાદ રાખજો કે બીજી ઓક્ટોબર બે હજાર નવ સેકન્ડ ઓક્ટોબર શું હોય છે ગાંધીજીનો જન્મદિવસ છે ગાંધી જયંતિ હોય છે કે નહીં યસ તો એ જ દિવસે શું કરવામાં આવ્યું આ જે યોજના હતી કંઈ નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એને ચેન્જ કરીને આગળ શું લગાવવામાં આવ્યું મહાત્મા ગાંધી દેટ મીન્સ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કરવામાં આવ્યું એમ જી ઈ જી એ આ ખાસ ફૂલ ફોર્મ પણ યાદ રાખવા ક્વેશ્ચન્સ જે છે આપણું મેઇન ટોપિક એમાં ઘણા બધા શું કહેવાય શોર્ટ ફોર્મ્સ આપેલા છે એના તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી બીજી ફેબ્રુઆરીને રોજગાર દિવસ તરીકે પણ જાહેર કરેલ છે સરકારે ઓકે ક્વેશ્ચનમાં એમસીક્યુમાં કદાચ આવી જાય કે બીજી ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે તો કયો દિવસ રોજગાર દિવસ આ બધી આપણે યાદ રાખજો કઈ ટોપિક ભણી રહ્યા છીએ આપણે બેરોજગારી હલ કરવાની છે અને એના માટે ગવર્મેન્ટે શું કરેલ છે એ આપણે ભણી રહ્યા છીએ એમાંથી આ એક યોજના હતી મહાત્મા ગાંધીવાળી અને તમે હવે આ જોશો તો તમને ક્યાં હાથ બહુ બધું છે તો કંઈ એમણે થોડી ત્રણ માર્ક્સમાં પૂછાયું આમાં કંઈક તો હોય જ ને તો જો હવે હવે આ યોજનાની થોડી ડિટેલમાં જઈશું ચોપડી છે એમાં આ એક જ યોજના એવી છે જેમાં આટલું બધું લખેલ છે બાકી બધી યોજનાઓ નાનાની જ છે યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષમાં સો દિવસની રોજગારી આપવાની બાહેનધરી આ યોજનામાં આપવામાં આવે છે બે આ યોજનામાં શું કરવામાં આવે છે જેટલા બી ગામડાના પરિવારો છે જે ગામડામાં રહે છે એ પરિવારમાં જે એક વ્યક્તિ છે ઓછામાં ઓછો એક વ્યક્તિ એને કેટલા વર્ષમાં સો દિવસની રોજગારી આપવાની ગેરંટી આપવામાં આવે છે મીન્સ કે સમથિંગ તમારો કુટુંબ છે તમે ગામડામાં રહો છો તો તમારા ઘરમાં જેટલા પણ સભ્યો છે એ સભ્યોમાંથી ઓછામાં ઓછો એક એટલે કોઈ એકને તો એવી રોજગારી મળવાની છે અને એ રોજગારી પછી કેવી હશે સો દિવસની હશે ઓકે આવી ગેરંટી આપવામાં આવી આ યોજનામાં કે આટલી તો તમને મળશે જ એનાથી વધારે મળે છે તો તાલી વગાડો પણ ઓછી તો નહીં જ મળે મીન્સ કે ઓછામાં ઓછી તમને સો દિવસની રોજગારી મળશે જેમાં એક તૃતીયાંશ દેટ મીન થર્ટી થ્રી પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવેલ છે મીન્સ કે સો સો કારીગરો લાવવામાં આવ્યા ઓકે સો કુટુંબોમાંથી એક એક જણાને આપણે લઈએ તો સો કારીગરો થયા હવે એમાંથી તેત્રીસ સીટ છે એની ખાલી રાખવામાં આવી હતી સ્ત્રીઓને અને બાકી જે સડસઠ સીટો છે એ કોના માટે બાકી રાખવામાં આવી હતી પુરુષો માટે મીન્સ કે સો કારીગરો છે તેમાંથી એમાંથી સડસઠ પુરુષ હશે અને સ્ત્રીઓ તેત્રીસ હશે સ્ત્રીઓની સંખ્યા વધી શકે છે મીન્સ કે આ શું આપી છે મિનિમમ ક્રાઇટેરિયા આપ્યો છે કે મિનિમમ તેત્રીસ સ્ત્રીઓ લેવામાં આવશે ઓકે એનાથી ઓછી નહીં ચાલે એનાથી વધારે હશે તો ચાલશે મીન્સ કે પાંત્રીસ હશે તો લેવાશે સ્ત્રીઓ સાડત્રીસ ચાલશે એંશી સ્ત્રીઓ ચાલશે બટ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તેત્રીસ ત્રીસ સ્ત્રીઓ નહીં ચાલે ઓછામાં ઓછી કેટલી સ્ત્રીઓ જોઈશે તેત્રીસ સ્ત્રીઓ તો જોઈશે એટલે એટલી સીટો ખાલી મૂકી દીધી અને બાકી વધી ઘટી જે છે એ કોના માટે રાખવામાં આવી પુરુષો માટે રાખવામાં આવી તો આ એક સ્ત્રીઓ માટે પણ સારી યોજના કહી શકાય કેમને પણ અહીં રોજગારી માટેનું એક ધ્યાન આપવામાં આવ્યું છે સ્ત્રીઓની રોજગારી માટે પણ તો આ એક સારું કહેવાય એમના માટે આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી કરેલ ન્યૂનતમ વેતન આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે મીન્સ કે ગ્રામ ગામના જે લોકો છે એ શ્રમ કરે છે અને એમને પણ એક ન્યૂનત્તમ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો આપણે શું કહીએ મજૂરી એમને નક્કી કરવામાં આવેલ છે જે એમને આપવામાં આવે છે અને એ પણ કેટલા દિવસમાં આપવામાં આવે છે કે સાત દિવસમાં યાદ રાખજો આ બધી ખાસિયતો આ યોજના આપેલ છે જે તમારે યાદ રાખવાનું છે જે ગામના લોકો છે જે શ્રમ કરે છે એમના માટે એક ન્યૂનતમ ઓછામાં ઓછી મજૂરી પણ નક્કી કરવામાં આવેલ છે મીન્સ કે આટલી મજૂરી તો તમને મળશે જ તમે ભલે આટલું કામ કર્યું છે બટ મિનિમમ તમને આટલી મજૂરી તો મળવાની છે અને આ મજૂરી પણ પાછી સાત દિવસમાં આપી દેવામાં આવે છે પછી એક્સ્ટ્રા જોજો આમાં શું કીધું છે કે શ્રમિક જે છે એના નિવસ 5 પાંચ કિલોમીટરના અંતરે જ એને રોજગારી આપવામાં આવે છે મીન્સ કે તમે જ્યાં રહો છો ગામડામાં અને એના પાંચ કિલોમીટરની અંદર અંદર જ તમને નોકરી આપવામાં આવે છે નોકરી એટલે ધેટ મીન્સ રોજગારી ઓકે એમને રોજગારી આપવામાં આવે છે પાછું જો બીજું શું કીધું છે કે જો એવું ના હોય મીન્સ કે પાંચ કિલોમીટરની અંદર તમને રોજગારી મળી નથી સમથિંગ વધી જાય છે છ સાત પંદર એવી થઈ જાય છે તો પાછું એમાં શું કીધું છે જોયું હોય તો દસ ટકા વધારે મજૂરી આપવામાં આવે છે મીન્સ કે બની એવું કે તમને સાત કિલોમીટરના અંતરે રોજગારી મળી છે તો જે મહેતાનું નક્કી થયું છે પ્લસ ટેન ટકા તમને મળે ઓકે તો આપણને એક સારી બાબત કહી શકાય આ યોજનામાં નોંધાયેલા જે શ્રમિકો છે એમને શું આપવામાં આવે છે જોબ કાર્ડ પણ આપવામાં આવે છે જે કેટલા કેટલા સમય માટેનું હોય છે પાંચ વર્ષના સમય માટેનું હોય છે ઓકે જેમ આઈડેન્ટિટી કહીએ છે ને આઈડેન્ટિટી કાર્ડ એ રીતે આ મનરેગામાં શું આપવામાં આવે છે એક જોબ કાર્ડ આપવામાં આવે છે જેનાથી એમને ઓળખ થાય કે આ કઈ યોજનાના સામેલ થયેલા છે કે મન મનરેગામાં સામેલ થયેલા છે અને જોબ કાર્ડ મેળવ્યા પછી પણ જો વ્યક્તિને પંદર દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી બધું આપવાની જોગવાઈ પણ આ કર આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે મીન્સ કે હવે તમને જોબ કાર્ડ મળી ગયું છે તમે રજીસ્ટર્ડ થઈ ગયા છો મનરેગામાં બટ સ્ટીલ તમને પંદર દિવસ થઈ ગયા છે અને તમને કોઈ રોજગારી મળી નથી તો પછી એક મિનિમમ ભથ્થું ભથું એટલે આપણે કહી શકીએ છીએ સહાય કહી શકીએ છીએ પૈસાની ન કે એ સહાય તમને આપવામાં આવે છે એટલે આ પણ એક બહુ સારી બાબત કહેવાય એકવાર તમને જોબ કાર્ડ આવી ગયું એટલે પછી તમારું ટેન્શન અડધો ઓછું થઈ જાય દેટ મીન્સ કે પંદર દિવસ થઈ ગયા અને જો તમારે નોકરી ના લાગી તો પછી બેરોજગારી બધું તમને મળે છે પછી છે સેકન્ડ યોજના જે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના આ પણ બેરોજગારીને શું કહેવાય કિલ કરવા માટે યુઝ કરવામાં આવી હતી જેથી કરીને બેરોજગારીનું શું કહેવાય હેડ શોટ લઈ શકાય હવે શરૂઆત સોળ ઓક્ટોબર બે હજાર ચૌદમાં આની કરવામાં આવી હતી ઓકે તારીખો યાદ રાખવી આ યોજનાનો હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે સારું સંચાલન કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે હવે અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા એટલે જે હાથ લારી ચલાવતા હોય કડિયા કામ કરતા હોય એવા મજૂરોની વાત કરવામાં આવી છે અને એમને શું આપવામાં આવશે સારું સ્વાસ્થ્ય સુરક્ષા એમને આપવામાં આવશે ધેટ મીન્સ તમને કંઈ થઈ જાય છે તો તમને આટલાની સહાય એ રીતે આપણે કહી શકીએ છીએ તો એક તો સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવામાં આવશે સુરક્ષા સાથે સાથે એમનું સારું સંચાલન ઓકે એમને માર્ગદર્શન પણ આપવામાં આવશે પછી કૌશલ્ય વિકાસ એમની જોડે જે સ્કિલ છે એમની જે તાકાત છે હોશિયારી છે એમાં કેવી રીતના વધારો કરવો એ પણ એમને શીખવાડવામાં આવે છે અને સમીકરણનું કલ્યાણ કરવાનો છે આ બધા આ યોજનામાં આ યોજનાના હેતુ છે તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવું પણ આ યોજનાનો હેતુ છે ઓકે તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આ એનું લોગો છે તમે જોઈ શકો છો આ છે આપણા પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને બાકીની ઘણી ત્રણ ચાર યોજનાઓ આમની જ છે એટલે તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી ખાસ કરીને આ શોર્ટ ફોર્મ છે એના ફૂલ ફોર્મ યાદ રાખજો ઓકે ઇંગ્લિશ કંઈ નથી આમાં જે ગુજરાતી છે એ જ મૂક્યું છે જો પંડિતનો પી દીનદયાળનો ડી ઉપાધ્યાયનો યુ શ્રમેનો એસ જયતેનો જે અને યોજનાનો વાય એટલે આ જ શોર્ટ ફોર્મ એ ગુજરાતીમાં જ છે ઓકે થર્ડ યોજના છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હવે જે શોર્ટ ફોર્મ આપેલું છે એ ગુજરાતી પરથી જ છે અને જો આનો મિનિંગ કાઢવા જોઈએ તો કંઈ છે ને કે ગ્રામ એક વર્ડ લખેલો છે ગ્રામ એટલે ગામડું ગ્રામીણ જેને કહીએ જ્યોતિ એટલે પ્રકાશ પ્રકાશ ક્યાંમાંથી આવે બલ્બમાંથી આવે બલ્બ એટલે વીજળી તો અહીં વીજળીની વાત કરવામાં આવી છે અગાઉની ગ્રામીણ જે અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના જે ચાલતી હતી એની સ્થાને આ યોજના સ્ટાર્ટ કરવામાં આવી હતી હવે ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું પૂરું નામ જોઈએ તો રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના હતું ઓકે રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના આવું નામ હતું એની સ્ટા એને બદલીને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના કરવામાં આવ્યું હતું અને આ શ્રી નરેન્દ્ર મોદી હેઠળ કરવામાં આવ્યું હતું ઓકે જ્યારે એમની સરકાર આવી ત્યાર પછી આ સ્ટાર્ટ કરવામાં આવી આ યોજના બે હજારને પંદરમાં સ્ટાર્ટ કરવામાં આવી એ પણ તમારે યાદ રાખવાનું છે બુકમાં લખેલ નથી બટ તમારા ચોપડામાં લખીને રાખજો ઓકે હવે આ યોજનાનો હેતુ શું હતો એ જોઈએ તો કે આ યોજનાનો હેતુ જે ગામડાના વિસ્તાર છે એમાં સતત વીજળી સેવા ઉપલબ્ધ કરવાનો હતો પાછો ક્વેશ્ચન તો એક આવશે કે આ વીજળીવાળી યોજના છે ચલો વીજળીવાળી યોજના છે તો એનાથી બેરોજગારી કેવી રીતના સોલ્વ થશે ઓકે તો બેરોજગારી એકદમ ઈઝી છે મેં તમને ઓલરેડી જ વાત કરી દીધેલ છે કે વીજળી જો ગામડામાં પહોંચાડવામાં આવે ઓકે ચોવીસ બાય સેવન એટલે સાત દિવસ ચોવીસ કલાક ધેટ મીન્સ દરરોજ ચોવીસ કલાકની વીજળી એવું થઈ જાય તો બની શકે છે કે ત્યાં નવા નવા એકમો સ્થપાય ઓકે નવા નવા ધંધા ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને વર્લ્ડ વાપરી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાય તો ત્યાં નવી રોજગારીની તકો થઈ શકે છે અને બેરોજગારીનો પ્રશ્ન જે છે સોલ્વ થઈ શકે છે તો પણ યાદ રાખવું આ યોજના જો મેન હેતુ હતો એ વીજળી સેવા પૂરી પાડવાનો હતો અને કેવી પાછી ચોવીસ બાય સેવન દેટ મીન્સ અઠવાડિયાના સાતે સાત દિવસ ચોવીસે ચોવીસ કલાક ઓકે નેક્સ્ટ છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પાછું વર્ડ છે ગ્રામીણ એટલે કે ગામડાની વાત કરવામાં આવે છે કૌશલ્ય એટલે જે યુવાનો છે એમનામાં જે સ્કિલ્સ રહેલી છે એમને ડેવલોપ કરવી એમનો વિકાસ કરવો ઓકે એવો આ યોજનાનો હેતુ દેખાઈ રહ્યો છે નામ પરથી આ યોજનાની શરૂઆત પચીસ સપ્ટેમ્બર બે હજાર ને ચૌદમાં કરવામાં આવ્યો હતો અને જેનો હેતુ તમને અહીંયા લખેલો છે કે અઢારથી પાંત્રીસ વર્ષના જે યુવાનો છે એમને રોજગારી આપવાનો હતો ઓકે અને આ યોજનાની શરૂઆત પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના હેઠળ થઈ હતી જ્યારે એમની સરકાર આવી હતી એમના પછી કરવામાં આવી હતી ઓકે આ તમે એનો લોગો જોઈ શકો છો કે આવો એક લોગો હતો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાનો નેક્સ્ટ અને લાસ્ટ જે છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ પણ મિત્રો તમને જણાવી દઉં કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના હેઠળ કરવામાં આવ્યું હતું દેટ મીન્સ એમની સરકાર આવી પછી એમની આ યોજનાની શરૂઆત કરી હતી આ યોજનાની શરૂઆત પહેલી જુલાઈ બે હજાર પંદરમાં કરવામાં આવી હતી અને આમાં એક સૂત્ર હતું હર ખેતકો પાણી આ હિન્દીમાં છે અને આપણે ગુજરાતી જોઈએ તો દરેક ખેતરને પાણી હવે નામ પરથી જ ખબર પડી જાય છે અને અહીંયા ઓલરેડી સિંચાઈ વડ વાપરી દીધો હતો ધેટ મીન્સ અહીં ખેતર જે છે એમાં પાણી પહોંચાડવાની યોજના કરવામાં આવી છે અને સિંચાઈ આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છીએ આપણા લેક્ચર્સ તમે જોતા હોય તો ઘણા સમયથી આ સિંચાઈ વડ વાપરીએ છીએ હવે સિંચાઈનો એક ફોટો પણ મેં અહીંયા મેં મૂકેલ છે જે તમે જોઈ શકો છો કે આ પ્રકારની સિંચાઈઓ જો એક પાઇપલાઇન તમને દેખાતી હશે અને એમાંથી ફુવારા છૂટી રહ્યા છે ઓકે તો ઓટોમેટિકલી બધા પાક જે છે ઉગાડવામાં આવેલા એમના પર ઓટોમેટિકલી પાણી જતું રહે છે ઓકે તો આ એક બહુ સારી યોજના છે જેનાથી સારો એવો પાક પણ થઈ શકે છે હવે ક્વેશ્ચન કે સિંચાઈ યોજના કરીએ તો બેરોજગારીનો પ્રશ્ન કેવી રીતના સોલ્વ થાય ઇઝી છે કે સિંચાઈ કરવામાં આવે તો સારું ઉત્પાદન થશે સારું ઉત્પાદન થશે એટલે ખેડૂતોને લાભ થશે અને તમને ખબર છે આપણો દેશ કેવો છે ખેતી પ્રધાન દેશ છે અને મોટા ભાગના લોકો શેમાં આધાર રાખે છે શેનામાંથી રોજગાર લે છે તો ખેતીમાંથી તો ધેટ મીન્સ સારી એવી બધાને રોજગારી મળી રહે છે અને બેરોજગારીનો પ્રશ્ન સોલ્વ થઈ શકે ઓકે અને જો કદાચ આ તમારે બુકમાં નથી આપ્યું બટ આનું શોર્ટ ફોર્મ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પી એમ કે એસ વાય ઓકે કદાચ ભૂલથી જો પૂછાઈ ગયું તો જે નામ છે ગુજરાતીમાં એ જ એનું ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મ છે ઓકે મિત્રો તો બસ આજનો લેક્ચર આટલો જ અને આશા કરું છું કે તમારા બેરોજગારીનું જે પૂરું પૂરું ચેપ્ટર છે ખબર પડી ગયું છે અને નેક્સ્ટ લેક્ચર કયો હશે કયા ચેપ્ટર પર હશે એના માટે તમારે રાહ જોવી પડશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયું ચેપ્ટર સ્ટાર્ટ કરવામાં આવ્યું છે મળીએ છીએ એ નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી જલસા કરો આવજો બાય બાય